હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એફર્ટ ડિજિટલ જેડબલ નીટ ક્લાસ 6 to 12. તો આજનો આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓએ અલોટમેન્ટ લેટર જે છે તે કાઢી લીધેલો છે, પ્લસ ફી પણ ભરી દીધેલી છે, ફીની ચૂકવણી કરી દીધેલી છે, અને પછી તેને ડોક્યુમેન્ટ પણ હેલ્પ સેન્ટરમાં સબમિટ કરાવી દીધેલા છે. તો હવે આ ત્રણ વસ્તુ થઈ ગયા પછી આગળ આપણે શું કરવાનું છે? બરોબર છે કે એડમિશન ઓર્ડર શું છે, પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર શું છે, કોલેજમાં કઈ રીતે જવાનું, એ બધી જ માહિતી આ વિડીયોમાં હું આપીશ. તો હું મિતેશ ચૌહાણ ખાસ બધા આજના વિડીયોમાં હું તમને આ બધું સમજાવીશ. બધા જ વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર ફીસ ભરી દીધા પછી હવે આપણે શું કરવું, એમ ડોક્યુમેન્ટ તો સબમિટ થઈ ગયા, હવે પછીની પ્રોસેસ આપણે શું કરવાની? તો આ વિડીયોમાં આવી બધી જ માહિતી આપવાનું છું. તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને તમે વધુને વધુ શેર કરો, તેમજ આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, જેનાથી મને પણ આવા વધુને વધુ રિસર્ચ કરીને વિડીયો બનાવવાની મજા આવે. હવે ખાસ કરીને ડોક્યુમેન્ટ હવે તમે બધાએ સબમિટ કરાવી દીધેલા છે, તો હવે પછીની પ્રોસેસ શું છે? બીજી વસ્તુ કે પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર અને ફાઇનલ એડમિશન ઓર્ડરમાં શું ફરક છે? બરાબર છે, કારણ કે ફાઇનલ એડમિશન ઓર્ડર આવી ગયો એટલે સમજી લ્યો કે આપણે કોઈ એક વિદ્યાર્થીને જીએમઈ આરએસ વલસાડમાં એડમિશન મળેલું છે, તો એ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડરથી પણ હજી એનું એડમિશન ફાઇનલ ગણાય નહીં, પણ જે ફાઇનલ એડમિશન ઓર્ડર આ કોલેજમાંથી એને આપી દેશે એટલે આ તે વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ ગણાય. એટલા માટે આ વિડીયો ખાસ અગત્યનો છે કે કોઈ વિદ્યાર્થીમાં એક પણ સ્ટેપ ચૂકી જશે તો એનું એડમિશનથી તે વંચિત રહી શકે છે. તો ખાસ કરીને આપણે જોઈએ કે સૌથી પહેલું આપણે પગથિયું જે છે કે તમને પહેલાં તો ચોઈસ ફિલિંગ તમે કરી હતી. હવે ચોઈસ ફિલિંગ આપણે થઈ ગયા પછી બધાએ મનગમતી ચોઈસ ફિલિંગ કરેલી હતી. હજી હું તમને કહી દઉં કે ચોઈસ ફિલિંગમાં સેકન્ડ રાઉન્ડમાં તમે કરો તો ખાસ તમારો મેરિટ નંબર હોય તો એના ઉપરથી તમે પહેલાં નક્કી કરો કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે, તેની આજુબાજુની જ કોલેજ નાખવાની છે. બરાબર છે, હવે સીટ નહીં થઈ ગઈ પછી કમિટીની વેબસાઇટ પરથી એલોટમેન્ટ લેટર જે છે, એટલે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી ચૂકેલું છે તેનો એક લેટર રહેશે. હવે ધારો કે કોઈ એક વિદ્યાર્થીને જીએમઈ આરએસ વલસાડમાં એડમિશન મળી ચૂકેલું છે તો ઈ એને સીટ ફાળવણી, મતલબમાં કે આ વિદ્યાર્થીને જીએમઈ આરએસમાં વલસાડમાં એડમિશન મળેલું છે એના માટે આ સીટ ફાળવણી એટલે કે એલોટમેન્ટ લેટર હોય છે. અને ફી ઇનવોઇસ ચલણ, એટલે કે તમારે આ બે વસ્તુ ડાઉનલોડ કરવાની છે, તો એલોટમેન્ટ લેટર અને ફી ઇનવોઇસ ચલણ બંને ડાઉનલોડ થઈ જાય. હવે ડેઝિગ્નેટેડ બેંકમાં ઓનલાઈન ઓફલાઈન ચલણમાં દર્શાવેલી ફી સબમિટ કરવી છે. હવે વાત રહી કે ફીસ કઈ રીતે ભરવી, એના વિશે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે. તો ફી તમે યાદ રાખજો ત્રણ રીતે ભરી શકો છો. એક તો ઓનલાઈન ફીસ ભરી શકાય, બીજો ઓપ્શન છે કે તમે આજે કઈ બેંક, એટલે કે ધારો કે HDFC જે બેંક જે છે એમાં તમે કેશ ફીસ પણ ભરી શકો છો. ત્રીજો ઓપ્શન છે કે ધારો કે તમારે SBI બેંકમાં અકાઉન્ટ છે તો ત્યાંથી તમારે DD કઢાવી લેવાનો છે, તો એ DD કઢાવીને પણ તમે ફીસ ભરી શકો છો. હવે ફીસ કેટલી ભરવાની, કે તમે ઓફલાઈન ચલણમાં જે દર્શાવેલી ફી સબમિટ કરવાની છે, એટલે કે આ જે ચલણ જે છે એમાં જેટલી પણ ફી તમને કીધું હોય, કારણ કે અમુક ગવર્મેન્ટમાં લેતા હોય, અમુક સેલ્ફ ફાઇનાન્સમાં લેતા હોય, તો જે ફી દર્શાવેલી છે તે ફીસ તમારે ભરવાની હોય છે. હવે બીજી વસ્તુ કે તમારે હેલ્પ સેન્ટર પર ગયા પછી અસલ પ્રમાણપત્રો તમે સબમિટ કરાવી દીધા, એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરી નાખ્યા હેલ્પ સેન્ટરમાં, તો હેલ્પ સેન્ટરમાં અને હેલ્પ સેન્ટર પરથી પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મેળવી લીધો. હવે જ્યારે પણ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવો છો, જે એન્વેલોપમાં તમે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ નાખી દો છો અને ઉપર તમે માર્કર પેનથી મેં જે લિસ્ટ આપેલું છે એ બધા લિસ્ટ લખીને ટીકમાર્ક કરો છો, ભાઈ આની અંદર એટલા એટલા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ, એ થયા પછી તમને ત્યાંથી એક પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર આપશે. તો પ્રોવિઝનલ એડમિશન ઓર્ડરને ખાસ સાચવીને રાખવાનો છે અને એની બે ઝેરોક્સ કોપી પણ કરાવી નાખવાની છે. હવે પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર તમને મળી ગયો પછી હવે સમજી લ્યો કે તમને GMERS વલસાડમાં એડમિશન મળી ચૂકેલું છે, તો પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર લઈને તમારે GMERS વલસાડમાં જવાનું છે અને ત્યાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું છે. એનો મતલબ કે ભાઈ મેં એડમિશન GMERSમાં વલસાડમાં લીધેલું છે, હું આ વિદ્યાર્થી છું અને તમારે ત્યાં રૂબરૂ મળવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે. રિપોર્ટિંગ થઈ ગયા પછી તમને તે અહીંથી આ કોલેજવાળા તમને ફાઇનલ એડમિશન ઓર્ડર આપશે. હવે આ ફાઇનલ એડમિશન ઓર્ડર તમને મળી ગયો એનો મતલબ કે આ કોલેજમાં મારું એડમિશન 100% ફાઇનલ થઈ ગયું છે.
યાદ રાખજો, પ્રોવિઝનલ એડમિશન ઓર્ડરથી હજી તમારું એડમિશન 100% ફાઇનલ નથી થતું. ફાઇનલ એડમિશન ઓર્ડર તમારા હાથમાં આવે એટલે હવે તમને કહેશે કે મારી કોલેજ ક્યારે, તમારે કોલેજમાં ક્યારે આવવાનું છે, શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થવાનું છે. એટલે અહીંયા તમારે ફાઇનલ એડમિશન કમ્પ્લીટ થઈ ગયું. તો આ બધા જ સ્ટેપ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે આમાંથી કોઈ પણ વસ્તુની PDF જોતી હોય, ભાઈ કઈ કોલેજમાં ફીસ ભરવાની, તો એ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. અને તમને કોઈ પણ સવાલ હોય તો ખાસ કરીને તમે નીચે, મેં ઇન્સ્ટાગ્રામની એક લિંક આપેલી છે, તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર એ લિંકમાં મને ખાસ ફોલોઅપ કરો અને એમાં તમે મને મેસેજ મોકલો, જેનાથી હું તમને ઝડપથી જવાબ આપી શકું. બરાબર છે? કારણ કે ઇન્સ્ટાગ્રામ હું વારંવાર જોતો હોય એટલા માટે તમને ઝડપથી એમાં રિપ્લાય તરત મળી શકે. હવે ઘણા વિદ્યાર્થીને હજી સવાલ એ છે કે સર, DD જે છે એ કઈ રીતે કરાવવાનો? તો DD ACPU GME C પેએબલ એટ ગાંધીનગરના નામનો કઢાવવાનો છે. DD કઈ બેંકમાંથી, કે જે તમારી બેંક હોય, ધારો કે તમારું HDFCમાં ન હોય અને તમારું SBIમાં હોય, તો એમાંથી આ DD કઢાવવાનો છે. અને પછી તમારે જે ડેઝિગ્નેટેડ બેંક, એટલે કે તમારે જે HDFCની જે નજીકની શાખામાં જમા કરાવવાનું છે. હવે કોઈ એવી ભૂલ નહીં કરતા, અડધું પેમેન્ટ હોય, ધારો કે 10,000 પે કરવાના હોય, તો 5,000 જે છે એ નેટ બેન્કિંગથી કરશે અને 5,000 કેશ કરશે, એ ગણવામાં આવશે નહીં. હવે જે HDFCની કઈ બેંકની છે, તો આ લિસ્ટ મેં નીચે આપેલી લિંકમાં પણ આપેલું છે કે આ જો, જે પાલનપુરમાં રહેતા હોય તો એની આ બેંકની શાખા જે છે, બીજી પણ એક આ બેંક છે, તો ત્યાં જઈને તમે DD સબમિટ કરાવી શકો છો. ભરૂચનું પણ આ એડ્રેસ આપેલું છે, બરાબર છે? પ્લસ આ બેંકમાં જઈને તમે ડાયરેક્ટ કેશ ફી પણ ભરી શકો છો. અને આ ભાવનગરમાં પણ આ બેંક આપેલી છે, બરાબર. પછી આ બોટાડમાં પણ આ એડમિશન બેંકનું સરનામું આપેલું છે. તો આ રીતે ઘણી બધી HDFCની બધી જ બ્રાન્ચના અહીંયા એડ્રેસ પણ આપેલા છે. જે તમને નજીક પડતી હોય ત્યાં તમારે જવાનું છે. અને આ ત્રણ રીતે, મતલબમાં તમે આમાં ફીસ પે કરી શકો છો, અહીંયા DD થી પણ કરી શકો છો, અને બીજી વસ્તુ કે તમે કેશ પણ જમા કરાવી શકો છો, અને ત્રીજો ઓપ્શન છે ઓનલાઈન તમે ઘરેથી પણ કરી શકો છો. ઓનલાઈનમાં ખાસ ધ્યાન રાખજો, મોબાઈલથી નહીં પેમેન્ટ કરતા, લેપટોપ હોય ને સારું નેટ હોય તો જ તમે તે પેમેન્ટ તમારે કરવાનું છે, બરાબર છે? તો આ બધી શાખાના નામ છે, તો અહીંયાથી તમે પેમેન્ટ સબમિટ કરાવી શકો છો. તો ફાઇનલી મેં બધા સ્ટેપ બતાવી દીધા કે ચોઈસ ફિલિંગ થઈ ગઈ, પહેલું સ્ટેપ છે ચોઈસ ફિલિંગ. પછી આવશે ચોઈસ ફિલિંગ થઈ ગયા પછી તમને અલોટમેન્ટ લેટર આપશે કે મને કઈ જગ્યાએ કઈ કોલેજમાં મળેલું છે, આ પ્રૂફ છે કે મને આ કોલેજમાં એડમિશન મળેલું છે. પછી આવશે ફીનું ચલણ, કેટલી ફીસ ભરવાની છે. પછી તમે ફીસ પે કરશો, પછી તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો. ડોક્યુમેન્ટ જેવા સબમિટ ઓરિજિનલ કરાવશો એટલે તમને પ્રોવિઝનલ એડમિશન લેટર આપશે. એ પ્રોવિઝનલ એડમિશન લેટર લઈને તમારે જે કોલેજમાં એડમિશન મળેલું હોય ત્યાં જવાનું છે, એટલે તમને ફાઇનલ એડમિશન લેટર આપશે. હવે આ ફાઇનલ એડમિશન લેટર આવી ગયું એટલે હવે તમને કહેશે કઈ તારીખે તમારે કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. તો અહીંયા તમારી આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે ભાઈ સેકન્ડ રાઉન્ડ થશે? હા થશે, શ્યોર થશે. જેવો શરૂ થશે તો હું તમને કઈ રીતે એમાં તમારે જોઈન કરવાનો એની બધી જ માહિતી આપીશ. તો એના માટે ખાસ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તેમજ નોટિફિકેશન ઉપર ક્લિક કરો કે જેનાથી તમને અપડેટ માહિતી મળતી રહે, બરાબર છે? અને બધા જ વિદ્યાર્થીઓને શેર કરો જેનાથી આ બધી જ માહિતી તમને મળતી રહે. અને કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ કોઈ ક્વેરી હોય તો નીચે મને કોમેન્ટમાં લખીને આપશે. અને બીજી વસ્તુ કે મને ખાસ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે Mitesh2200, બરાબર છે, આ સર્ચ કરજો કે જેનાથી તમને એમાં તમે મને મેસેજ કરજો એટલે બધી જ અપડેટ તમને મળતી રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય. કોઈને કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં લખજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.